નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા. બુલેટિનમાં સૌથી પહેલા વાત વિજયોત્સવની. ફાફડા અને જલેબી વગર દશેરાની ઉજવણી અધૂરી છે. અમદાવાદમાં તો વહેલી સવારથી જ ફાફડા જલેબી ખાવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં સરેરાશ 20-40% વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં ભાવ વધારાને નજરઅંદાજ કરીને અમદાવાદીઓએ મન ભરીને ફાફડા અને જલેબીની રીચત ઉઠાવી હતી. અમદાવાદમાં એક અંદાજ પ્રમાણે 3000 ફરસાણની દુકાનો છે અને આ વર્ષે ફાફડા 580 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે કે જલેબી 460 રૂપિયા કિલો વેચાઈ રહી છે. તો આ ભાવ વધારા પાછળ વેપારીઓ જીએસટી તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઉછળાને અને કારીગરના ખર્ચને જવાબદાર ગણે છે. રાજકોટમાં પણ ફાફડા જલેબીની લિજ્જત રંગીલા. રાજકોટમાં સવારથી જ લાઈનો જોવા મળી હતી. રાજકોટવાસીઓ ખાવાના શોખીન છે, ત્યારે રંગીલા રાજકોટમાં પણ વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબીની લિજ્જત માણવા ઉમટી પડ્યા હતા અને ફાફડા જલેબી લઈ ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ફાફડા જલેબીની જયાફત માણી હતી. આજે દશેરાનો પર્વ છે, ત્યારે દશેરાનો પર્વ ફાફડા જલેબી વગર ગુજરાતીઓ માટે અધૂરો છે, ત્યારે ઠેર ઠેર ફાફડા જલેબીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ફાફડા જલેબીની જયાફત માણવામાં આવી રહી છે અને ત્યારે હાલ રાજકોટ અને અમદાવાદ જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે છે તે ફાફડા જલેબીની લિજ્જત માણતા દેખાયા હતા. આ અંગે વધુ વાત કરવા અમદાવાદથી સંવાદદાતા હિમાંશુ વોરા જોડાઈ રહ્યા છે. તો રાજકોટથી અમારા સંવાદદાતા અંકિત પોપટ છે અમારી સાથે. અંકિત, આપ જણાવશો, રાજકોટ જે છે તે રંગીલું રાજકોટ કહેવાય છે, રાજકોટવાસીઓ ખાવા પીવાના શોખીન હોય છે, આજે દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબીની જયાફત માણશે રાજકોટવાસીઓ. ચોક્કસ જણાવું, આપણે જણાવી દઉં કે આદિશક્તિની જે આરાધનાના પર્વનો આજે અંતિમ દિવસ છે ને, સાતોસાત કહી શકાય કે બપોર સુધી નવમનો ભાગ છે ને ત્યારબાદ દશેરાનો ભાગ છે. પરંતુ આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ જે રાજકોટવાસીઓ છે તે કહી શકાય કે ફાફડા અને જલેબીનો એક ઉત્સવ મનાવી રહ્યા હોય, દશેરા નહીં પરંતુ ફાફડા જલેબી ઉત્સવ મનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ને વહેલી સવારથી જ કહી શકાય કે જે ફરસાણની દુકાનો છે તેની બહાર લાંબી કતારો લાગી છે. લોકો ફાફડા અને જલેબી આરોગી રહ્યા છે, તો સાથોસાથ મીઠા સાટા છે તેમજ અન્ય મીઠાઈ છે તેની પણ ખરીદી કરી રહ્યા છે. ચોક્કસ જણાવું, હું આપને એક વાત જણાવવા માગીશ કે અમદાવાદની જેમ કહી શકાય કે રાજકોટમાં તે પ્રકારનો કોઈ પણ ભાવ વધારો ઝીકવામાં નથી આવ્યો. જે રૂટીન જે ભાવ હોય છે તે જ ભાવે કહી શકાય કે ફાફડા અને જલેબી છે તે આપવામાં આવી રહ્યા છે. ત્યારે વડીલો આપણી સાથે છે, સિનિયર સિટીઝન, આપણે તેમને પૂછીશું કે આજે દશેરાનો પર્વ છે અને આપ આપના પરિવાર માટે અહીં મીઠાઈ લેવા આવ્યા છો, શું કહેશો? બહુ સારું છે, આનંદનો દિવસ છે, એટલે સવારમાં ગાંઠિયા જલેબીનો પ્રોગ્રામ થાય જ. સવારમાં ગાંઠિયા જલેબીનો પ્રોગ્રામ થાય જ, પરંતુ લોકો પણ અવઢવમાં છે. આજે નવમું નોરતું પણ છે અને સાથે દશેરા પણ છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકો તે પણ અસમંજસમાં છે, આજે કરવું દશેરા કે કાલે કરવું, શું કહેશો આ વિશે? લગભગ દશેરા આજે જ છે, આજે જ છે દશેરા. એક નોરતું ઓછું હતું એટલે દશેરા આજે જ છે. ચોક્કસ, તો એક નોરતું ઓછું હતું અને તેને લીધે દશેરા આજે છે. ત્યારે કહી શકાય કે જે અહીંના સંચાલક છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. જી ભાઈ, શું કહેશો, ખાસ કરીને વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, શું કહેશો આ વિશે? કાલ રાતથી ચાલુ છે ભાઈ, કાલ સાંજના, આજે લાઇનમાં ઊભો રહેવું પડે એના માટે ગઈકાલે સાંજે એટલા લોકો લઈ ગયા ગાઠિયા ભાઈ, અને આજ સવારના વહેલી 6:30-7 વાગ્યાથી લાઈન ચાલુ છે. ખાસ કરીને આ વખતે ભાવની જો વાત કરવામાં આવે તો કયા પ્રકારનો ભાવ રહ્યો છે ગાંઠિયા જલેબીનો, શું કહેશો? મારે રેગ્યુલર ભાવ છે, એ જ ભાવ છે આ વખતેનો. એમાં ભાવમાં દશેરાના ભાવમાં કોઈ જાતનો ફેરફાર નથી. 300 રૂપિયાના કિલો ગાંઠિયા છે, પ્યોર સિંગતેલમાં બનાવી છે આપણે, અને 400 રૂપિયાની કિલો જલેબી છે, ચોખા ઘીમાં બનાવી છે. તો કહી શકાય કે કોઈ પણ જાતનો ભાવ વધારો ઝીકવામાં નથી આવ્યો. જે 300 રૂપિયાનું જે કહી શકાય કે જે ગાંઠિયા મળી રહ્યા છે, તો 400 રૂપિયાની જલેબી મળી રહી છે. જી જરણા. જી બિલકુલ અંકિત, તો હાલ તો સમગ્ર રાજ્યમાં કહી શકાય કે ફાફડા જલેબીની જયાફત માણી રહ્યા છે લોકો, ત્યારે અમદાવાદમાં કેવો માહોલ છે તે વિશે વધુ વાત કરી રહ્યા છે હિમાંશુ વોરા. હિમાંશુ, ગઈકાલ મોડી રાત્રિ જે ખેલૈયાઓ હતા તે તો ફાફડા જલેબીની જયાફત માણી જ રહ્યા હતા, આજે વહેલી સવારથી જ ફાફડા જલેબીની જયામત માણવા માટે લોકો દેખાઈ રહ્યા છે. જાણવા માંગે છું, હાલ તો ભાવ વધારાની અસર શું પડી છે આ ફાફડા જલેબીના જયાફત માણનારા લોકો પર?
બિલકુલ જણા માનવું રહ્યું જે પ્રકારે અમદાવાદીઓ કહી શકાય કે સ્વાદના શોખીન હોય છે, ત્યારે અમદાવાદીઓ 9 દિવસ સુધી નવરાત્રિની મજા માણ્યા બાદ જો પરિસ્થિતિની વાત કરીએ તો આજે દશેરા ઉજવી રહ્યા છે. તમે દેખી રહ્યા છો કે મોટી સંખ્યામાં જે અમદાવાદીઓ ખરા તે ફાફડા જલેબી અત્યારે ખરીદી રહ્યા છે. જો ભાવ વધારાની વાત કરીએ તો ભાવ વધારાની નહિવત અસર જોવા મળી રહી છે. વેપારીઓ કહી રહ્યા છે કે ફરસાણ જે ખરું તે પહેલાં ટેક્સેશનના ક્રાઇટેરિયા પર નહોતું આવતું, પરંતુ હવે ટેક્સે જે ફરસાણ ખરું તેને ટેક્સેશન લાગુ પડે છે, માટે ભાવ વધારો થયો છે. ત્યારે બીજી તરફની વાત કરીએ તો અમદાવાદીઓ ખરા અમદાવાદીઓ મોટી સંખ્યામાં ફાફડા જલેબી જે લેવાનો એક રિવાજ થઈ ગયો છે ત્યારે તે લોકો ખરીદતા હોય છે. સ્પષ્ટ રૂપે તમે દેખી રહ્યા છો કે જે એક અંદાજ પ્રમાણે માત્ર દશેરાના દિવસે 1000 કરોડ કહી શકાય રૂપિયાનો જે ફાફડા જલેબી ખરા તે લોકો ખરીદતા હોય છે. ત્યારે ખરીદદાર સાથે વાત કરીશું, ગ્રાહક સાથે. સાહેબ શું કહેશો, થવા ફાફડા જલેબી કેમ, શું એની પાછળનું કારણ શું? એનો રિવાજ છે ને, કારણ તો હું ખ્યાલ નથી, પણ યુઝ ટુ એમ દર દશેરાએ ફાફડા જલેબી ખાવાના. શું કહેશો, મોંઘું થયું છે ગત વર્ષ કરતાં 20-30% બહુ વધારે છે, બહુ મોંઘા છે. કરકસર કરવી પડે. ફાફડા જલેબી માટે લાંબી લાઈન લાગી છે. બીજી તરફ વાત કરીએ તો ફરસાણની દુકાનો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે કારીગરો ખરા કારીગરો પણ વિશેષ કરીને બહારગામથી બોલાવવામાં આવે છે, કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ફાફડા જલેબીનો ઉપહાર થતો લોકો ખરીદારી કરતા હોય ત્યારે ગ્રાહકોને પહોંચી વળવા માટે પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. સતત 2 દિવસથી આજે કારીગરો દ્વારા ફાફડા જલેબી જે તેનું સીધું તૈયાર કરવામાં આવતું હોય છે, અને સ્પષ્ટ રૂપે કે આજે જ્યારે મોટી સંખ્યામાં લોકો જ્યારે ફાફડા જલેબી ખાતા હોય ત્યારે તેમને કોઈ પ્રકારની તકલીફ ના થાય તેના માટે અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા પણ ગત રોજ અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યા હતા, કારણ કે જે પ્રકારે આરોગ્ય સાથે ચેડા ના થાય તેની વાત કરીએ તો આરોગ્યને લઈને પણ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જે 20 જેટલી જગ્યાએથી એક દુકાન ઉપર કહી શકાય કે ફરસાણવાળાને 20 હજારનો દંડ પણ કરવામાં આવ્યો હતો. સ્પષ્ટ રૂપે માનવું રહ્યું કે તહેવારને લઈને તંત્ર દ્વારા એક તરફ બીજી વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ ફરસાણની જે ફરસાણવાળા ખરા તેમને પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદીઓ આજે ફાફડા જલેબી લઈને જાયફત ઉડાવી રહ્યા છે. જણા જી બિલકુલ હિમાંશુ, આપનો આભાર. અંકિત, આપનો પણ આભાર. તો દશેરાના પર્વ નિમિત્તે ખાસ ગુજરાતીઓમાં વહેલી સવારથી જ ફાફડા જલેબીની લિજ્જત માણતા દેખાતા હોય છે, ત્યારે આજે પણ ગઈકાલે મોડી રાત્રિ જ ફાફડા જલેબીની જયાફત માણવાની શરૂઆત કરી ચૂક્યા છે ગુજરાતીઓ. આજે દિવસભર ફાફડા જલેબીના જે સ્ટોલ્સ છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે તો નવાય નહીં. અન્ય સમાચારો. લોકાર્પણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નર્મદામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. સવારે 10 કલાકે કેવડિયા હેલીપેડ તેઓ ઉતરાણ કરશે, જેમાં પ્રેઝન્ટેશન સ્ટેચ્યુ ઓફની વિઝિટ અને ટેન્ટ સિટીની વિઝિટ કરશે. સ્ટેચ્યુની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમની જાહેરાત કરશે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે. તે પહેલા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચશે નર્મદા, અને જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરશે, સાથે જ કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા માટે અહીં આવી રહ્યા છે, ત્યારે તેઓના કયા કયા કાર્યક્રમ હશે તે વિશેની જાહેરાત પણ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરવા જઈ રહ્યા છે. ખાસ તો સવારે 10 કલાકે કેવડિયા હેલીપેડ ખાતે ઉતરાણ કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી. ત્યારબાદ પ્રેઝન્ટેશન સ્ટેચ્યુ વિઝિટ અને ટેન્ટ સિટીની વિઝિટ કરશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બની ગઈ છે, અને હવે તેનું જે અંતિમ ચરણમાં છે તે કામકાજ ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવનાર છે, ત્યારે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ફરીદ ખાન. જી ફરીદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેનું લોકાર્પણની હવે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, આજે અંતિમ ચરણમાં તેનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે 10 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેની મુલાકાત લેવાના છે. જાણવા માંગીશું કે શું કાર્યક્રમ હશે આજના. જરણા, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે કાર્ય જે છે તેની સમીક્ષા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી 10 કલાકે અહીંયા આવી પહોંચશે, જ્યારે આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર જે પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થવા જઈ રહ્યું છે, ત્યારે જે કામગીરી જે છે
એ કેટલે પહોંચી છે અને બધું પણ જે સંપન્ન જે છે એ તેના શિડ્યુલ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં તેની સમીક્ષા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે ત્યાં આ ઘટના સ્થળ જે સ્થળ છે તેની મુલાકાત લઈને કરશે અને સાથે સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક કરશે જણા અને ત્યારબાદ જે ટેન્ટ સિટી જે છે તેની પણ મુલાકાત કરશે. આપ જોઈ રહ્યા છો કે હું સીધા દ્રશ્યો હું અહીંયાથી કેવડિયા કોલોની જે સરદાર ડેમ જે છે તેનાથી માત્ર 3 કિલોમીટરના અંતરે જે સાધુ ટેકરી ઉપર જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા જે બનાવવામાં આવી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હવે બિલકુલ કામ જે છે તે લગભગ સંપૂર્ણ થવાની આરે છે, માત્ર ટચિંગ જે છે જે આખરી અંતિમ ચરણની અંદર જે કામ જે છે તે ચાલી રહ્યું છે અને 31 ઓક્ટોબરના 4-5 દિવસ પહેલાં આ કામ જે છે તે સંપન્ન કરી લેવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે જે વિશ્વ બંધુત્વની જે ભારતની જે ભાવના જે છે, જે રચનાત્મક સંદેશ છે, જે સામાજિક સમરસતાના એક સંદેશ સાથે જે આખું જે આ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝરણા જે આ ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે બિલકુલ તેના અંતિમ ચરણમાં છે. ત્યારે આજની જે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જે મુલાકાત છે ઘણી જ મહત્વપૂર્ણ બિલકુલ માનવામાં આવી રહી છે, કારણ કે જ્યારે આ એક ડ્રીમ પ્રોજેક્ટ જે છે જે વિશ્વની અંદર જે ભારતનું ને ગુજરાતને એક પ્રવાસનના લઈને એક અલગ જ એક નોંધપાત્ર જે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે ત્યારે આજની મુલાકાત એ બિલકુલ જે કામગીરીની સમીક્ષા અને અધિકારીઓ સાથેની જે બેઠક જે છે તેની અંદર તમામ જે પાસાઓ જે છે એ ચર્ચાઓ કરવામાં આવશે કે 31 ઓક્ટોબરે જે અહીંયા વડાપ્રધાનના હસ્તે જ્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની લોકાર્પણ થવા જઈ રહી છે ત્યારે કઈ રીતે આખો કાર્યક્રમ જે છે એ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય, 10,000ની જનમેદની એકત્રિત થશે અને અનેક જે રાજ્યના જે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. ત્યારે જણા બિલકુલ અહીંયા આગળ તૈયારી જે છે એ તેના અંતિમ ચરણમાં છે ને બરાબર 10 કલાકે જે વિજય રૂપાણી જે મુખ્યમંત્રી અહીંયા આવી પહોંચશે તેમની સાથે અધિકારીઓ પણ હશે અને આખી જે કામગીરી છે તેની સમીક્ષા કરશે. જી બિલકુલ, આભાર ફરી. તો આજે કાર્યક્રમની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં પહોંચશે. 10 કલાકે કેવડિયા હેલીપેડ તે ઉતરાણ કરશે અને સાથે જ વડાપ્રધાન મોદી જે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે તેના તમામ કાર્યક્રમને લઈને જાહેરાત પણ કરશે.